ગુજરાતમાં પણ ઈડીના પડઘા પડ્યા. ગુજરાતના જામનગરમાં કોંગ્રેસના ધરણા. જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના ઈડી વિભાગ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ્સ કેસમાં કરવામાં આવતી કનગળત અને કોંગ્રેસ પક્ષના મુખ્ય મથકે પોલીસના અનઅધિકૃત પ્રવેશ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી 8 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તેમ છતાં પણ એક પણ ભારતીય જનતા પાર્ટીના નેતા પર રેડ પડી નથી અને જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમની પણ ઈડીની રેડ પડી નથી. માત્ર વિપક્ષને સતાવવા માટે જ આ ઈડીની રેડ પડતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરી પ્રેરિત કેન્દ્ર સરકારના ઈડી વિભાગ દ્વારા કોંગ્રેસના નેતા એવા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ્સ કેસમાં કરવામાં આવતી સતત કનગળત અને કોંગ્રેસ પક્ષના મુખ્ય મથકે પોલીસના અનઅધિકૃત પ્રવેશ અંગે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણાના કાર્યક્રમના ભાગરૂપે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા સમિતિ દ્વારા શુક્રવારના રોજ જામનગર ઇન્કમટેક્સ ઓફિસનો ઘેરાવ કરી ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર અને જિલ્લાના કોંગ્રેસના તમામ કાર્યકરો આગેવાનો હોદ્દેદારોની આ કાર્યક્રમ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભાર વાડિયા, કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજા, કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કલારિયા, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ભીખુભાઈ વારોતરિયા, યુસુફભાઈ ખફી, પ્રદેશ કિસાન કોંગ્રેસ વાઇસ ચેરમેન કર્ણદેવ સિંહ જાડેજા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નૈનાબા જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગઝેરા, જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદુભા જાડેજા, અનોપસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, લાલપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ દેવસિંહભાઈ બેડાવદરા, ધ્રોલ તાલુકા પ્રમુખ રમેશભાઈ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, ધ્રોલ શહેર પ્રમુખ અદાનમ જનર, કાલાવડ તાલુકા પ્રમુખ દીપકભાઈ વસોયા, કાલાવડ શહેર પ્રમુખ સંજયસિંહ જાડેજા, જામજોધપુર તાલુકા પ્રમુખ હિતેશભાઈ જોશી, શૈલેષભાઈ સુરેજા, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે પી મારવિયા, પી આર જાડેજા, માલધારી સેલના ચેરમેન બાલુભાઈ લુણા, ગિરિરાજસિંહ જાડેજા, એસી સેલના પ્રમુખ રમેશભાઈ પારઘી, સેવાદળના પ્રમુખ જે બી આંબલિયા, સેવાદળના શહેર પ્રમુખ અતુલભાઈ, યશવંતસિંહ જાડેજા, અમિતાભાઈ સોનગ્રા, દિનેશભાઈ કંબોયા, ભરતભાઈ વોરા, સાજીદ બલોચ, પ્રવીણભાઈ જેઠવા, શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠિતના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ, દરેક ફ્રન્ટલ સેલના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આમ કેન્દ્ર દ્વારા ઈડીનો મિસયુઝ કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા રાહુલ ગાંધીને ઈડી વારંવાર ભેજવામાં આવી રહી છે અને ઈડી દ્વારા તેમને કનગડત કરવામાં આવી રહ્યા છે, જેને લઈને સમગ્ર દેશભરમાં છેલ્લા 3 દિવસથી જેટલા દિવસ સુધી ઈડીની ઓફિસે ગયા તેટલા દિવસ સુધી કોંગ્રેસના મોટા નેતાઓ, મુખ્યમંત્રીથી લઈને જે આગેવાન નેતાઓ છે, કેબિનેટ કક્ષાના નેતાઓ છે, તેવા તમામ નેતાઓ દિલ્હીમાં ધામા નાખી અને વિરોધ પ્રદર્શન કરતા હતા. ત્યારબાદ એક તરફ રાહુલ ગાંધીને ઈડીને સમન્સ આપવામાં આવી રહ્યું છે અને તેને પ્રતિદિન બોલાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ સોનિયા ગાંધીને પણ સમન્સ આપવામાં આવી છે, પરંતુ સોનિયા ગાંધીને કોરોનાગ્રસ્ત થયા હોય અને જેમને હોસ્પિટલમાં એક બાજુ સારવાર ચાલી રહી છે ત્યારે તેમની હોસ્પિટલમાં જ્યારે સારવાર ચાલતી હોય ત્યારે તેમની દીકરી એવી પ્રિયંકા વાડ્રા ગાંધી ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે, સોનિયા ગાંધીની સાથે રહેતા હોય છે, ત્યારે રાહુલ ગાંધીને કનગડત કરવામાં આવી રહ્યું છે. જે રાહુલ ગાંધી છેલ્લા 8 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તેની સામે અનેક મુદ્દાઓ, મોંઘવારી, બેરોજગારી, 45 વર્ષના શાસનમાં સૌથી નીચો દર, અર્થવ્યવસ્થાની દુરસ્ત થઈ છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે, જેમાં અનેક મુદ્દા રાફેલથી લઈને તમામ પ્રકારના મુદ્દાઓ રાહુલ ગાંધી ઉઠાવતો હોય છે, જેને લઈને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મોટા ભાગના કોંગ્રેસના કાર્યકરો આગેવાની લઈ અને તે વિરોધ પ્રદર્શનમાં જોડાતા હોય છે, ત્યારે તે જ મોટા નેતાને એવા રાહુલ ગાંધીને કનગડત કરવામાં આવી રહી હોવાની ઘટનાને લઈ અને સાથે સાથે જે દિલ્હીમાં આવેલું કાર્યાલય છે કોંગ્રેસનું કાર્યાલય, તે કાર્યાલયમાં
પરમિશન સિવાય પોલીસ ઘૂસી અને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમાં પણ ઉચ્ચ કક્ષાના નેતાઓ કે જે ધારાસભ્યો નહીં પરંતુ મુખ્યમંત્રી અને સંસદ સભ્યોને માર મારવામાં આવ્યો અને તેમને ઉંચકીને લઈ જવામાં આવ્યા અને પોતાના ઘર દેશની સૌથી મોટી સૌથી જૂનામાં જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય પર પોલીસે અંદર ઘૂસી અને કાર્યકરોને પકડી લઈ જાય છે ત્યારે ઘરમાં ઘૂસી કોંગ્રેસના ઘરમાં ઘૂસી હોય જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી એ કેન્દ્રની સૌથી 135 થી 135 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી હોય ત્યારે તેના કાર્યાલય જે મુખ્ય કાર્યાલય દિલ્હી છે તે કાર્યાલયમાં ઘૂસણખોરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને કાર્યકરોને કોંગ્રેસના જે કાર્યકરો છે દિગ્ગજ કાર્યકરોની અટકાયત કરવામાં આવી જેને લઈને વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડી રહ્યા છે. ત્યારે જામનગરના કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઈડીના વિભાગ દ્વારા જે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં હેરાનગતિ કરવામાં આવી રહી છે, સાથે સોનિયા ગાંધીને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે જેને લઈ અને વિરોધ પ્રદર્શનની સાથે સાથે જે અઘોષિત કાર્યાલય કોંગ્રેસના કાર્યાલયમાં પોલીસ ઘૂસી દેશની સૌથી 135 વર્ષથી વધુ વર્ષની જૂનામાં જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોય અને તેનું કાર્યાલય મુખ્ય કાર્યાલયમાં નેતાઓ જ્યારે મનોમંથન કરતા હોય છે તે સમયે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કાર્યાલયમાં દરવાજો તોડી અને ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે અને જે કોંગ્રેસના દિગ્ગજ મુખ્યમંત્રીથી લઈને સંસદ સભ્યોની અટકાયત કરવામાં આવતી હોય તેમને બહાર ઘસીટી લાવવામાં આવતા હોય અને મહિલાઓની સાથે પણ ઘસીટીને લાવવામાં આવતા હોય જેને લઈને બિનઅધિકૃત રીતે કાર્યાલયમાં પ્રવેશ કર્યો હોય જેને લઈને તેના પડઘા સમગ્ર દેશભરમાં પડી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશની કોંગ્રેસ કાર્યાલય ઓમાં આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને ધરણા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે અને ઈડી વિરુદ્ધ સમગ્ર દેશભરમાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગર શહેર કોંગ્રેસ અને જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને ભારે સૂત્રોચ્ચાર સરકાર સામે કરવામાં આવી રહ્યા છે.